નમસ્કાર એન્કાઉન્ટરમાં આપનું સ્વાગત છે એન્કાઉન્ટરમાં આજે ભાજપના એક એવા નેતા સાથે વાત કરીશું કે જેમણે પહેલા સહકાર ત્યારબાદ સંગઠન અને હવે સરકારમાં મહત્વની નોંધપાત્ર કામગીરી બજાવી રહ્યા છે તો સાથે સાથે ક્યારેક વિવાદમાં પણ એટલા જ સપડાતા હોય છે તો વાત કરીશું ભાજપના યુવા ચહેરા તરીકે જાણીતા રાજ્યના આરોગ્ય પ્રધાન શંકરભાઈ ચૌધરી સાથે શંકરભાઈ એન્કાઉન્ટરમાં આપનું સ્વાગત છે થેન્ક યુ શંકરભાઈ આરોગ્ય પ્રધાન તરીકેની આપની કામગીરી છેલ્લા કેટલાક સમયથી રહી છે તમારા મતે આરોગ્ય પ્રધાન તરીકે એવું કયું કામ તમે કર્યું કે જેનાથી તમને ખરેખર સંતોષ થયો હોય રોજેરોજ સંતોષ મેળવવા માટે અનેક ગરીબ લોકોને દવા અથવા તો સારવાર માટેની જે મદદ કરી છે તેના કારણે થાય જ છે અને આમ તો આરોગ્યનું કામ જે છે મોટાભાગે રોજેરોજ પરોપકારનું કામ છે બીજાને મદદ કરીને સંતોષ મેળવવાનું કામ છે કોઈ વ્યક્તિ ગરીબ પરિવારનું મિડલ ક્લાસનું કોઈ વ્યક્તિ હોય એને કિડની કેન્સર કે હૃદયરોગ જેવી બીમારી હોય લાગે કે લાખ બે લાખ રૂપિયા સુધીનો ખર્ચ થશે એને ક્યાંથી કરી શકીશ તો સરકારની યોજના અંતર્ગત તેને મદદ કરીને એની સારવાર કરાવીએ અને સાજો થઈ એને ઘેર જાય અને જે એનો આનંદ હોય છે એ ખૂબ આનંદ મેળાય છે એક વિશેષ સૌથી મને જે ગમતું કામ એ આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ હમણાં જે ચાલુ કર્યું એક અભિયાન તરીકે દેશના પ્રધાનમંત્રીશ્રીનું જે સપનું હતું એ પૂરું કરવા માટે એ જનરિક દવા અહીં આપવાની એક દુર્ભાગ્ય વર્ષો સુધી આપણું એ રહેલું કે આપણું દેશ આમ ગરીબ ગણાય પરંતુ દવા આપણે બ્રાન્ડેડ વાપરીએ અમેરિકા જેવો સંપન્ન દેશ કહેવાય તે જેનરિક મેડિસિન વાપરે અમે એક અભિયાન તરીકે ગુજરાતની અંદર પ્રધાનમંત્રી જન જનઔષધિ સેન્ટરો પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના નામે ચાલુ કરવાનો નિર્ણય કર્યો બાવન જેટલા મેડિકલ સ્ટોર પહેલાં સરકારી હોસ્પિટલોની અંદર ચાલુ કર્યા અને હવે નવા પાંચસો જેટલા નવા સ્ટોર્સ ખોલવા માટેનું શરૂઆત કરી ધ્યાનમાં એ આવ્યું કે પહેલાં લાગ્યું કે જેનરિક મેડિક મેડિસિનની બાબતમાં અવેરનેસ નથી ડૉક્ટરો લખશે કે કેમ પરંતુ અત્યારે જે સ્ટાર્ટ કર્યા પછી જે પરિણામ આવવા માંડ્યા લોકોની અંદર જે અવેરનેસ આવી અને એના કારણે અનેક લોકોના કરોડો રૂપિયા જે બચ્યા છે અને એ સામેથી ફોન બધા લોકો કરતા હોય છે સાહેબ આટલા રૂપિયાની દવા અમને તો આટલી સસ્તી મળી ગઈ પરંતુ છેવાડાના માનવી સુધી જેનરિક દવાઓ પહોંચે છે ખરી હજુ હાજી અમે અત્યારે બાવન જેટલા મેડિકલ સ્ટોર જે સ્ટાર્ટિંગ લેવલની અંદર કર્યા પહેલાં પાંચસો જેટલી દવા ત્યાંથી શરૂઆત કરી હતી આજે પંદરસો જેટલી દવાઓ ત્યાં ચાલુ કરી અને હવે પાંચસો નવા મેડિકલ સ્ટોર અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ એટલે હજુ સંપૂર્ણ દરેક જગ્યા સુધી પહોંચાડવી પડે એટલી સુધી નથી પહોંચ્યા પરંતુ આ દેશમાં એક એવી પહેલ અમે કરી છે કે જે બ્રાન્ડેડ દવાની અંદર જે કન્ટેન હોય એ જ કન્ટેન જો જેનરીક દવાની અંદર મળતું હોય અને સિત્તેર સિત્તેર એસી એસી નેવું નેવું ટકા સસ્તી દવા હોય તો મને લાગે છે કે શા માટે કોઈએ વાપરવી જોઈએ એટલે અમે એક શરૂઆત કરી છે દેશમાં એક પહેલી એવી શરૂઆત કરી છે કે જેનરિક મેડિસિન એટલી જ ઉચ્ચ ગુણવત્તાવાળી છે અને એટલી સસ્તી છે પ્લાનિંગ તો જે તમે વાત કરી પરફેક્ટ કહી શકાય પરંતુ સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે સરકારી હોસ્પિટલની જે અત્યારે દુર્દર્શા છે સ્ટાફનો અભાવ હોય કે પછી ગામડાઓમાં પીએસસી સેન્ટરો બંધ જેવી હાલતમાં છે તો એના માટે કોઈ એક્શન પ્લાન કરો જી બિલકુલ આપ મને એક્ઝામ્પલ આપી શકો કે કઈ જગ્યાએ બંધ હાલત જેવી છે ઘણા બધા ગામડાઓમાં જે પીએચસી સેન્ટરોમાં સ્ટાફ નથી હોતો જી નહીં જી નહીં એ કદાચ ભૂતકાળની વાત હશે આજે હું અહીંયા આગળ આપની પાસેથી જાહેર એક માધ્યમથી હું કહી રહ્યો છું અત્યારે એક સમય હતો કે એમબીબીએસ ડૉક્ટર માટેની કહેવાતું કે સાઠ ટકા જેટલી જગ્યાઓ ખાલી છે ડૉક્ટરની અવેલેબિલિટી નથી આજે નેવું ટકા પીએસસી ઉપર મેં વિધાનસભાની અંદર પણ બે દિવસ પહેલાં જવાબ આપ્યો છે નેવું ટકા પીએસસી ઉપર અમે ડૉક્ટર એમબીબીએસ ડૉક્ટરો ત્યાં આગળ મૂકી દીધા છે છેલ્લા બે વર્ષમાં ઇનિશિયેટિવ લઈને રાજ્ય સરકારે દરેક જગ્યા ઉપર પીએસસી સેન્ટર ઉપર એમબીબીએસ ડૉક્ટર એક હોય અને બે એક એલોપેથિક અને એક એટલે એક હોમિયોપેથી એક આયુર્વેદ એવા બે ડૉક્ટરોની ટીમ એ લગભગ નેવું ટકા જગ્યા ઉપર અત્યારે ભરાઈ ગઈ છે નવી અત્યારે જીપીએસસીની નિમણૂક અમે કરવા જઈ રહ્યા છે હું માનું છું કે નવ્વાણું ટકા જેટલી જગ્યાઓ આ નજીકના એકાદ મહિનાની અંદર જ અમે ભરવા માટે આગળ વધી રહ્યા છીએ હું માનું છું બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય પહેલાં હતું કે વીસ ટકા ભરેલી છે ત્રીસ ટકા ભરેલી છે આજે તેને સુધારતો સુધારતો નેવ ટકા સુધી મેં ગામડાઓની વાત કરી આપને એક ઉદાહરણ આપું રાજકોટ જેવા સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જનની અછત છેલ્લા કેટલાય વર્ષોથી માત્ર એક ઉદાહરણ છે એટલે આ પ્રકારે પીએસસી સેન્ટરોમાં પણ હાલત ક્યાંક ને ક્યાંક નહીં એ જે તમે ન્યુરો સર્જનની કો સ્પેશિયાલિટીની જે વાત કરું છું સ્પેશિયાલિટીમાં તો અહીંયા પીજીની સીટો પણ અત્યારે પંદરસો જેટલી અત્યારે આપણે ઊભી કરી છે પહેલાં મેડિકલ કોલેજ જ નહોતી પીજીની સીટો જ નહોતી એને સીટો ઓછી હોવાને કારણે દરેક જગ્યાએ ન્યુરોસર્જન પહોંચાડવા હું માનું છું કે અઘરા હતા પરંતુ પ્રાથમિક જરૂરિયાત અમારી હતી એમબીબીએસ થાય પછી સ્પેશિયાલિસ્ટ થાય અને પછી સુપર સ્પેશિયાલિસ્ટ સુધી પહોંચીએ અમે અત્યારે એક તબક્કાની અંદર સફળતાપૂર્વક આગળ વધ્યા છીએ આપને જાણીને કદાચ સંતોષ પણ થશે કે સાડા ચાર કરોડ જેટલા લોકો સરકારી હોસ્પિટલની અંદર ઓપીડીની અંદર આવીને સારવાર લે છે એટલે બહુ મોટો ફિગર કહેવાય કોઈ એક વખત કરતાં વધુ વખત પણ આવ્યા હશે પરંતુ આ ફિગર કંઈ નાનો નથી અને સરકારી હોસ્પિટલની અંદર પીએસસી સીએસસી કે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કે ડિસ્ટ્રિક હોસ્પિટલની અંદર આ લોકો સારવાર લઈ રહ્યા છે અનેક લોકોને બચાવવાનું કામ પ્રાથમિક સેન્ટર હોય કે એ સિવાયનું ત્યાંથી કરીને પીએસસી હોય કે સીએસસી દરેક જગ્યાએ વ્યવસ્થા ઘણી બધી ખૂબ સારી સુધારો આપણે કરી શકીએ છીએ એક આરોગ્ય પ્રધાન તરીકે સુમનદીપ વિદ્યાપીઠ જેવા જે મેડિકલ માફિયાઓ છે તેમને અંકુશમાં લેવા માટે શું ઈલાજ છે તમારી પાસે જે ઇલાજ કરી શકાય તે અત્યારે ચાલુ કરી દીધો છે આક્ષેપ પ્રતિ આક્ષેપનો રાજનીતિ ચાલતી હોય છે આપ જે વાત કરી રહ્યા છો તેના ઉપરથી પરંતુ મૂળ બાબતમાં જોવા જેવું છે માફિયાઓ એક વખત બનતા હોય છે પછી પ્રજાને શોષતા હોય છે કોઈ પણ કાયદાનો સહારો લઈને પ્રજાને પરેશાન કરવા માટેનું કામ કરતા હોય છે તો ક્યારેક ને ક્યારેક કોઈ એને મદદ કરેલી હોય છે સુમનદીપ પણ આમ એક ઉદાહરણ છે જાન્યુઆરી બે હજાર સાતની અંદર એને ડીમ્ડના સ્પેશિયલ કેટેગરીની અંદર એને માન્યતા મળી માન્યતા આપી શકાય એવી કેટેગરી એની હતી નહીં અથવા તો એની લાયકાત પણ નહોતી પંદર વર્ષ સુધી જે કોઈ મેડિક કોઈપણ સંસ્થા હોય એને ડીમ્ડ યુનિવર્સિટીમાં જવું હોય તો એને પંદર વર્ષ જેટલો સમય ચલાયેલું હોય ઇન્સ્ટિટ્યૂટ સારું ચલાવ્યું ત્યારે એને એપ્લિકેશન કરી શકે અને માત્ર ગણતરીના વર્ષો જ થતા હતા એપ્લિકેશન કરી પંદર વર્ષ ન થવાને કારણે એને ડીમ યુનિવર્સિટીનો દરજ્જો ન મળે તો આપણે સ્પેશિયલ જે રિસર્ચ માટેની જે એક વ્યવસ્થા હોય છે જે ખાસ કરીને ઇસરો કે કોઈ પેટ્રોલિયમ કે બાકી અણુવિજ્ઞાન કે તેના માટે કોઈ સ્પેશિયલ કેટેગરીની અંદર રિસર્ચ કરવા માટેની જે કેટેગરી રાખેલી છે બંધારણની અંદર એ અંતર્ગત એને માન્યતા આપી અને માન્યતાની અંદર શું આપ્યું રિસર્ચ અને કયા સિલેબસ કરવા એ પોતે નક્કી કરશે ફી કેટલી નક્કી કરવી એ પોતે નક્કી કરી શકશે ઇન્સ્ટિટ્યૂટ એડમિશન માટેના એની ફી કેટલી લેવી એટલું નહીં પ્રવેશ કોને આપવો એ પણ નક્કી કરશે અને એક્ઝામની અંદર મોનિટરિંગ કરવાનું કામ પણ જાતે પોતે યુનિવર્સિટી કરી શકશે આ બધા એને લૂંટવા માટે આપી દીધું માની લો અગાઉની સરકારે આપ્યા હવે મારો વિષય તો પૂરી મારી વાત તો આપણે સાંભળવી પડશે અગાઉની સરકારને અત્યારની સરકાર બંનેનો હું જવાબ આપીશ બે હજાર સાતની અંદર એ ટાઈમે કોંગ્રેસની સરકાર હતી અને એ વખતે કોંગ્રેસની સરકારે એને આ મંજૂરી આપી જેવી મંજૂરી આપી જાન્યુઆરી મહિનાની અંદર બે હજાર સાતમાં અહીંયા આગળ નરેન્દ્ર મોદીની સરકાર હતી રાજ્યમાં એમને લાગ્યું કે આ પ્રમાણે જો પ્રજાને લૂંટવાનું કામ કરશે તો ફી નિયંત્રણ માટેની કંઈક વ્યવસ્થા આપણે કરવી જોઈએ નહીંતર આટલી મોટી ફી ગુજરાતના વિદ્યાર્થીઓને લૂંટશે આપણે કંઈક રસ્તો કાઢીએ જાન્યુઆરી પછીના માર્ચ મહિનાની અંદર જ્યારે વિધાનસભાનું સત્ર આવતું હતું ત્યારે ગુજરાતની વિધાનસભામાં ભાજપની સરકારે ફી નિયંત્રણ માટેનું બિલ મૂક્યું અને બિલની અંદર જોગવાઈ એ કરી કે સરકારી અથવા પ્રાઇવેટ કોલેજો જે હોય એના ઉપર ફી નિયંત્રણ માટેની અધિકાર રાજ્ય સરકાર જે ફી કમિટી જે રિટાયર્ડ જજના અધ્યક્ષસ્થાને બનાવી છે એ કરશે નિયંત્રણ સાથે ડીમ યુનિવર્સિટીનો પણ સમાવેશ ત્યાં કરી લીધો રાજ્યપાલશ્રી પાસે ગયું બિલ અને વળતું જ્યારે જૂન મહિનાની અંદર પરત આવ્યું બિલ ત્યારે બાકીની બધી જોગવાઈઓ હતી પરંતુ ડીમ યુનિવર્સિટી નીકળી ગઈ હતી ડીમ યુનિવર્સિટી જગ્યાએ માત્ર એટલું જ લખાઈને આવ્યું કે રાજ્ય સરકારે મંજૂર કરેલી યુનિવર્સિટી ઉપર જ તમે નિયંત્રણ કરી શકશો આપ અને આખું ગુજરાત જાણે છે કે એ વખતે રાજ્યપાલ શ્રી કોણ હતા અને રાજ્ય રાજ્યભવનની અંદર કઈ પાર્ટીના લોકો બેસી અને નિર્ણય કરાવતા હતા એટલે મારો કહેવાનો મતલબ એ છે કે રાજ્યની પ્રજાને બચાવવા માટેનો પ્રયત્ન અમે ત્યારે પણ કર્યો પરંતુ એક બાજુ માત્ર લૂંટવાવાળા લોકો હતા બીજી બાજુ અમે મદદ કરવાવાળા હતા આટલેથી અટક્યું નહીં નરેન્દ્રભાઈની સરકાર જેવી કેન્દ્રમાં આવી અત્યારે એક નવો પરિપત્ર કરીને તાત્કાલિક મોકલ્યું કે હવે ભરતીની અંદર કોમન સિસ્ટમ બનાવીને ડીમ્ડ યુનિવર્સિટીની અંદર પણ એડમિશનની પ્રક્રિયા એ કોમન કાઉન્સેલિંગથી જ થશે આવો નિર્ણય કરીને મૂક્યો છે એટલે ગુજરાતની પ્રજાને બચાવી શકાશે બીજું જે પણ રસ્તો હતો તો એસીબીએ ગુજરાત સરકારની વિજયભાઈ રૂપાણીની સરકારની દ્રઢ ઈચ્છાશક્તિના કારણે ગુજરાતની પોલીસે એસસીબીએ રેડ પાડી રેડ પાડીને ત્યાં આગળ અત્યારે હવાલાતની અંદર મૂકી દીધા છે એટલે હિત માટે આ સરકાર સતત કામ કરી રહી છે તો આરોગ્ય પ્રધાન શંકરભાઈ ચૌધરી સાથે વાતચીતનો દોર ચાલુ રાખીશું એક બ્રેક બાદ બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે એન્કાઉન્ટરમાં વાત કરી રહ્યા છીએ રાજ્યના આરોગ્ય પ્રધાન શંકરભાઈ ચૌધરી સાથે શંકરભાઈ તમે આનંદીબેન પટેલ જ્યારે સીએમ હતા ત્યારે પણ તેમની સાથે કામ કર્યું અને અત્યારે વિજયભાઈ રૂપાણી સાથે પણ પ્રધાન તરીકે કામ કરી રહ્યા છો આને શું શંકર ચૌધરીનો પ્રભાવ ગણી શકાય કે અન્ય કોઈ કારણ નહીં વ્યક્તિગત કોઈ પ્રશ્ન નથી અનેક લોકો એવા છે કે જે પહેલાં પણ કામ કરતા હતા અને અત્યારે પણ કરે છે કોની કામગીરી તમને વધુ પસંદ પડી બંનેનો અનુભવ છે તમને બહુ સરસ બંને પ્રજા કલ્યાણ માટેના ખૂબ સરસ કામો કર્યા છે અને અત્યારે વિજયભાઈ પણ એ જ રીતે સંવેદનાથી કામ કરી રહ્યા છે તમે થોડા સમય પહેલાં વિજય રૂપાણીને નાયક નહીં મહાનાયક તરીકે સરખાવ્યા હતા કઈ રીતે ખાસ કરીને જે ડિસિઝન લેવા માટેની એમની કાર્યપદ્ધતિ છે કોઈ પણ કામ નિર્ણય કરવાનો હોય તો પ્રજાલક્ષી નિર્ણય કરવો હોય તો બહુ ફાસ્ટ નિર્ણય કરતા હોય છે એટલે મેં એક્ઝામ્પલ તે દિવસે આપ્યું હતું એક નાયક નામનું પિક્ચર જે હતું અને એમાં જે અનિલ કપૂરનો જે રોલ હતો અને રોજેરોજ જે પ્રમાણના ફાસ્ટ ડિસિઝન લેતા હતા એ જ પ્રમાણે પ્રજા કલ્યાણ માટેના નિર્ણય વિજયભાઈ કર્યા તો એક સભાની અંદર આ પ્રમાણની વાત મેં કરી હતી શંકર ચૌધરી સોશિયલ મીડિયામાં પણ વધુ એક્ટિવ છે કહી શકાય કે પ્રદેશ પ્રમુખ કે મુખ્ય પ્રધાન કરતાં પણ વધુ ફોલોઅર્સ છે તમારે નહીં એ મારી પાસે જાણકારી નથી પ્રદેશ પ્રમુખને એ બધાનું ટ્વિટરની અંદર વિજયભાઈ રૂપાણીનું ખૂબ સારું ત્યાં આગળ ચાલે છે અને હું પણ મારા કરતાં લગભગ ડબલ કરતાં વધારે એમના ફોલોઅર્સ છે હા હું સેલા પાંચ સાત વર્ષથી આ બાબતમાં એક્ટિવ છું હું એવું સમજું છું કે એક સમય એવો હતો કે છાપો જોઈને સવાર પડતી એ પછીનો સમય એટલે પ્રિન્ટ મીડિયા પછીનું ઇલેક્ટ્રોનિક મીડિયા આવ્યો કે ટીવીના સમાચાર જોઈને સવારની શરૂઆત થાય છે હજુ પણ બ્રેકિંગ ન્યૂઝ બાકીની વ્યવસ્થા બધા લોકો જોતા હોય છે પરંતુ વ્યક્તિના સ્વભાવ જે પ્રમાણે બદલાઈ રહ્યા છે જે પ્રમાણે ટીવીની અંદર સામે જોવું એના કરતાં પોતે પોતે ઓફિસની અંદર હોય ઘરની અંદર ગમે ત્યાં હોય તો એને ટીવી નાઇન ઉપર શું આવે ટીવી નાઇનના સમાચાર શું છે તો તાત્કાલિક મોબાઈલ ઉપર જ એને જોવાની પદ્ધતિ પેલી હેબિટ થઈ ગઈ છે એટલે સોશિયલ મીડિયા અને મોબાઈલ એ હવે ટીવીનું સ્થાન લઈ રહ્યું છે બીજું એક આ એવું છે કે અવેરનેસ માટેનું કામ પણ કરી શકાય આપણે કરેલું કામ છે એ પણ જાણી શકાય દુનિયાભરની માહિતી આપણે પણ જાણી શકાય એટલે સોશિયલ મીડિયાનો ઉપયોગ અનેક રીતે છે મેં ઉપયોગ આ રીતે કરવા માગ્યો છે કે પબ્લિકને કોઈ પ્રશ્ન હોય તો દાખલા તરીકે ટ્વિટર ઉપર અનેક લોકો મને હોસ્પિટલમાં કોઈને સારવાર લેવી છે તો મારી પાસે ટ્વીટ કરીને લોકો લખતા હોય છે કે આ રીતની વાત છે આ રીતે મારે ટ્રીટમેન્ટ અપાવી છે હું ટ્વિટરથી ત્યાં આગળ કોન્ટેક કરીને સીધા ત્યાં સૂચના આપું છું અને એમનું કામ થઈ ગયું છે એનો સંતોષનો થેન્ક યુનો પેલો આવે છે ત્યારે ખૂબ સંતોષ મળે છે એટલે હવે ટેકનોલોજીનો સહારો લઈને હું માનું છું કે પ્રજા કલ્યાણનું કામ લોકસેવાનું કામ પણ કરી શકાય એના માટેનું ખૂબ સારું આ એક ઇલેક્ટ્રોનિક મીડિયાનું જે કામ હતું એ જ પ્રમાણે અહીંયા આગળ સોશિયલ મીડિયાનું પણ કામ છે શંકરભાઈ ચૌધરી વિવાદમાં કેમ વારંવાર સપડાય છે તે પછી ડિગ્રી ડિગ્રીનો હોય કે પછી સ્પેલિંગ લખવાનો હોય શું કારણ મને લાગે છે કે હું વાત કરું એના કરતાં તો મીડિયાના જ કોઈ મિત્રોને પૂછવું પડે તો જ વધારે સારું રહેશે પરંતુ દરેક જગ્યાએ જ્યારે જ્યારે વિવાદો આવ્યા છે એની અંદર પાછળથી મીડિયાએ પણ કહ્યું છે દાખલા તરીકે સ્પેલિંગનો વિષય આવ્યો તો વાયરલ સર્ચ કરીને જ્યારે આવ્યું ત્યારે કહ્યું કે ભાઈ મંત્રીશ્રીની તો ભૂલ હતી નહીં આ તો કોઈ પ્રિન્ટ કરવાવાળાએ લખવા વાળાએ આ પ્રમાણે ઉલટું કર્યું હું શીખવતો હોય કે ભાઈ આ સ્પેલિંગ સાચો છે કે ખોટો એમ કરીને બે લખતો હોય તો માત્ર પેલો આ મંત્રીએ ખોટો લખ્યો છે એ ટાઈપનું પેલું કરીને સ્ટોરી ચલાવી હતી પાછળથી ધ્યાનમાં આવ્યું તો જેણે કર્યું તો એ બધાને પણ લાગ્યું કે આપણે ભૂલ કરી હતી બાકીના પણ બધા જજમેન્ટ આવી ગયા છે નામદાર કોર્ટે હા એ વાત સાચી છે કે છેલ્લા કેટલાક વર્ષોથી સતત પાછળ પડીને કેટલાક પોલિટિકલી લોકો ટાર્ગેટ બનાવીને પ્રયત્ન કરે છે પરંતુ દરેક જગ્યાએ કોર્ટ સુધી જવું પડ્યું છે નામદાર કોર્ટે ક્લીનચીટ આપી છે નામદાર કોર્ટે નિર્દોષ સાબિત કર્યા છે નામદાર કોર્ટે કોઈ એપ્લિકેશન કરવાવાળાને એક લાખ રૂપિયા સુધીનો દંડ પણ કર્યો છે અને નામદાર કોર્ટે એ પણ કહ્યું છે કે માત્ર રાજકીય ઈરાદાથી આ અરજીઓ કરી રહ્યા છે ત્યાં સુધીનું જજમેન્ટ આપ્યું છે એને મને લાગે છે કે એનાથી વધારે મારે કંઈ કહેવાનું જરૂર લાગતું નથી શંકર શબ્દનો અર્થ નીલકંઠ થાય જેણે ઝેર પચાવી જાણ્યું હતું રાજકારણમાં એવો અનુભવ થયો છે કે ઝેર પચાવવું પડ્યું હોય હું તો એક સામાન્ય કાર્યકર્તા છું હું કોઈ નીલકંઠ તો ભગવાન તો બહુ મોટા છે ઝેર પચાવવાની જ્યાં સુધી વાત છે રાજનીતિ અંદર કામ કરતાં કરતાં શેક નીચેથી અહીંયા સુધી આવ્યો છું અને એક સારા ખરાબ પ્રસંગો તો બનતા હોય પણ દરેકની અંદર આનંદ લીધો છે દરેકની અંદર સંતોષ લીધો છે જ્યારે જે કામ મળ્યું એની અંદર એ કામને શ્રેષ્ઠ સમજીને એને વધારે ન્યાય આપવા માટેનો પ્રયત્ન કર્યો છે અને એનો સંતોષ પણ છે શંકરભાઈ પહેલાં તમે સહકાર ત્યારબાદ સંગઠન અને સરકાર ત્રણેયમાં ભૂમિકા ભજવી છે કયા ક્ષેત્રમાં વધુ સહકાર મળ્યો તમને અને ક્યાં તમે વધુ સહકાર આપ્યો દરેક જગ્યાએ સંગઠનની અંદર યુવા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી મળી તો એક યુવાનોની સારી ટીમ બનાવવા માટેનું સૌભાગ્ય મળ્યું નવા યુવાનોને જોડવા માટેનો પણ મોકો મળ્યો એનો પણ સંતોષ થયો પ્રદેશના મહામંત્રી તરીકે જ્યારે પણ જવાબદારી મળી તો બે ટર્મ સુધી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અનેક નવું શીખવાનું મળ્યું અને અત્યારે જે કંઈ સારું કરી શકાય છે તો હું માનું છું કે એમનો સતત એમની નજીકમાં રહી અને એકની કામ કરવાની પદ્ધતિ પ્રજા કલ્યાણ માટે સતત વિચારવું સતત કલાકોના કલાકો સુધી કામ કર્યા કરવું આવા અનેક ગુણો એ નજીકથી જોવા માટેનો મોકો મળ્યો એનો પણ ફાયદો થયો બહુ મોટો સહકારની જ્યાં સુધી સવાલ છે તો કોપરેટિવ બેન્કિંગની અંદર કામ કર્યું તો એક નાનકડી બેંકમાં ડિસ્ટ્રિક્ટ બેન્ક તરીકે લગભગ બસો ત્રીસ કરોડની ડિપોઝિટવાળી બેંક જેવું લાગે કે હવે ડૂબી જશે એવી બેંક અને ત્યારે મને જવાબદારી મળી ડિપોઝિટ વધીને બસો ત્રીસ કરોડમાંથી લગભગ અગિયારસો કરોડ રૂપિયાની ડિપોઝિટ માત્ર પાંચ સાત વર્ષના ગાળામાં થઈ એટલે પ્રજાએ વિશ્વાસ મૂક્યો પચાસ વર્ષમાં બસો ત્રીસ કરોડ અને પાંચ વર્ષની અંદર લગભગ અગિયારસો કરોડ ખેડૂતોને ધિરાણ જે આપવામાં આવતું હતું એ લગભગ ચૌદ ટકાને દરે આપવામાં આવતું હતું એ ઘટાડીને સીધા ચાર ટકાને દરે અને અત્યારે હવે એક ટકાના દર સુધી પહોંચ્યા એનો પણ સંતોષ થયો બેંકની સ્થિતિ જે હતી એને અનેક ઘણી મોટી મજબૂત બનાવીને એ બીજા કોઈને જવાબદારી સોંપી અને અત્યારે એનો સંતોષ માનું છું ડેરીના માધ્યમથી અત્યારે ખેડૂતોને વધુમાં વધુ લાભ કઈ રીતે મળી શકે એની વ્યવસ્થા કરી છે ને અત્યારે હું માનું છું કે દૂધના જે પ્રમાણે મહેનત કરી મજૂરી કરીને ખેડૂતો દૂધ પશુપાલકો દૂધ તૈયાર કરતા હોય છે અને એનું દર મહિને લગભગ ત્રણસો કરોડ રૂપિયા કરતાં વધારે પૈસા નાણાં દર મહિને ત્રણસો કરોડ કરતાં વધુ નાણાં દર મહિને ખેડૂત સુધી પહોંચે છે જે પશુપાલક સુધી પહોંચે છે એનો ખૂબ સંતોષ થાય છે કદાચ હિન્દુસ્તાનમાં જ નહીં એશિયાની અંદર પણ કોઈપણ જગ્યાએ એક જિલ્લાની અંદર આટલા નાણાં આપવાની વ્યવસ્થા કોઈ ડેરી નહીં કરી શકતી હોય એનો સંતોષ થાય છે સીધા લોકોને મદદ કરવા માટેનું કામ એનો પણ સંતોષ સરકારની અંદર પણ જે જે વિભાગો છે એનું કામ કરવા માટેનું રોજે રોજ જે કામ મળ્યું છે એ શ્રેષ્ઠ કામ છે ઈશ્વરે આપણને સોંપેલું કામ આ દુનિયામાં સૌથી સારું કામ માટે આપણને નિયમિત કુદરતે બનાવ્યા છે તો એને ન્યાય આપીને પ્રજાની સેવા કરવાનું આપણને માધ્યમ ઈશ્વરે બધાને નથી આપ્યું આપણને આપ્યું છે તો એની અંદર એ કામ કરીને સંતોષ લેવાનું કામ છે અને એમાં સંપૂર્ણ સંતોષ સહકારી ક્ષેત્રની વાત કરી વિપક્ષનો એક આરોપ હંમેશા એવો લાગતો હોય છે કે ભાજપ દ્વારા સહકારી ક્ષેત્ર પર કબજો જમાવી દેવામાં આવ્યો છે સામદામ દંડ ભેદ રાજ્યમાં શું કહેશો હા ભારતીય જનતા પાર્ટીની પાસે સહકારી સંસ્થાઓ છે તો એ તો સારી બાબત છે એક મેં જે કહ્યું પ્રમાણે બસો ત્રીસ કરોડની ડિપોઝિટમાંથી એક હજાર કરોડની ડિપોઝિટ થાય ચૌદ ટકાને દરેક ધિરાણ અપાતું એની જગ્યાએ એક ટકાને દરેક મળે તો એ તો સારી બાબત છે ને એનો કબજો મેળવ્યો હોય તો હું માનું છું કે સારી બાબત છે અને આ પ્રમાણે ત્રણસો કરોડ કરતાં વધારે દર મહિને રૂપિયા લોકો સુધી પહોંચાડવાનું કામ જો કરતા હોય તો એમને તો બિરદાવવું જોઈએ પણ આરોપ એવો છે કે સામ દામ દંડ ભેદ આ નીતિ અપનાવી છે ભાજપે કોને કઈ દ્રષ્ટિથી જોવું છે એ કહી શકાય સ્પેસિફિક કોઈ કહો તો કહી શકાય બાકી તો લોકશાહીની અંદર કોઈ જગ્યાએ જીતી જાય તો એમ કહેવામાં આવે છે કે ઈવીએમની અંદર બગાડ છે તો આક્ષેપ કરવાવાળો તો હારવાવાળા તો કંઈ અમે હારી ગયા અથવા તો અમારી લોકપ્રિયતા નથી અથવા પબ્લિકે નથી સ્વીકાર્યા એટલું મોટું મન કરવા માટેની હિંમત નથી હોતી એટલા માટે કરીને વાત કરતા હોય છે કોઈનું કોઈ કારણ તો કરવું પડે એટલે વાત કરે કે આ તો આ રીતે લીધું છે તો શંકરભાઈ ચૌધરી સાથે સવાલ જવાબનો દોર ચાલુ રાખીશું એક બ્રેક બાદ બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે એન્કાઉન્ટરમાં રાજ્યમાં વહેલી ચૂંટણીની શક્યતા કેટલી કોઈ કારણ મને નથી લાગતું જે રીતે માહોલ બન્યો છે યુપીમાં જે ભવ્ય જીત મળી છે તેને જોતાં વહેલી ચૂંટણીના જે સંકેતો મળી રહ્યા છે તમે શું માનો છો ખાસ કરી અમારા માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ કહ્યું છે કે વહેલી ચૂંટણીનું કોઈ કારણ રહેતું નથી પરંતુ કોંગ્રેસ જે પ્રમાણે હતાશામાં ગરકાવ થઈ છે અને નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ એમના નેતૃત્વની અંદર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી મોટી પાર્ટીની સાથે સાથે અત્યારે એસેમ્બલીની અંદર એટલે સંસદની અંદર જોઈએ કે હવે વિધાનસભાની અંદર જોઈએ કે રાજ્યો તરીકે જોઈએ તો આખા દેશની અંદર જે પ્રમાણે કેસરીઓ લહેરાયો છે એ પ્રમાણે ખાસ કરીને રાજકીય પંડિતો હોય એમને એવું લાગતું હોય કે વહેલી ચૂંટણી આવે પરંતુ હું માનું છું કે સમયસર ચૂંટણી થશે અને વિકાસની યાત્રા જે પ્રમાણે આગળ વધારી છે એ વિકાસની યાત્રા જ્યારે પણ ચૂંટણી થાય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એના માટે સજ્જ છે અને ગુજરાતની પ્રજાએ પણ એ મત બનાવી લીધો છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એકસો ને પચાસ સીટો સાથે ફરી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી પડકાર લાગે છે ભાજપને કારણ કે એકસો પચાસનો એક મન બનાવ્યું છે એકસો પચાસ બેઠકો માટેનું બીજી તરફ વિપક્ષ પણ વધુ આક્રમક બની રહ્યો છે તો પડકારજનક લાગે છે નહીં પડકાર છે જે હું એટલા માટે નથી સમજતો કે કંઈક સામે પણ જોવું જોઈએ દાખલા તરીકે ડેવલપમેન્ટની રાજનીતિ અમે આપી છે અમે શિક્ષણની અંદર જોઈએ એગ્રીકલ્ચરની અંદર જોઈએ હેલ્થની અંદર જોઈએ તમામ ક્ષેત્રની અંદર ગુજરાત આજે નંબર વન સુધી પહોંચ્યું છે સામે પક્ષે શું કર્યું ગુજરાતની પ્રજાને કોંગ્રેસનો ઇતિહાસ પણ યાદ છે દાખલા તરીકે સુરક્ષાની દ્રષ્ટિ જો જોઈએ તો જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે શું હતું તો ગામો ગામ ગુંડાઓ ગામો ગામ અસામાજિક તત્વો અને પ્રજા પારેવાની જેમ ફફડતી હતી બીજું એજ્યુકેશનની સ્થિતિ શું હતી મેડિકલની ટોટલ સીટો જો જોઈએ તો અગિયારસો સીટો અમે આવ્યા ત્યારે હતી અત્યારે લગભગ પાંત્રીસો સીટો થઈ યુનિવર્સિટીની સ્થિતિ જોશો તો લગભગ સાત આઠ ગણી જેટલી કોલેજો યુનિવર્સિટીઓ પણ વ્યવસ્થા ઊભી થઈ એ જ પ્રમાણે ખેતીની અંદર વર્ષો વારંવાર દુષ્કાળ અને જ્યાં સુધી કોંગ્રેસ રહી ત્યાં સુધી દુષ્કાળ ચાલુ જ રહ્યા છે એટલે ખેડૂત સમાજ પણ એવું માને છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી દુઃખના દિવસો પૂરા થયા છે સુખની શરૂઆત થઈ છે અને ફરી પાછા દુઃખના દિવસો ન આવે એ ગુજરાતની પ્રજા જાણી રહી છે એટલે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી હા કામ કરતાં કરતાં ક્યાંક નાની મોટી ત્રુટી ચોક્કસ રહેતી હોય સંપૂર્ણ સો ટકા સારું થઈ ગયું છે તેવું નહીં પરંતુ અમે પ્રમાણિકતાપૂર્વક પ્રજાની સેવા કરવા માટેનો જે પ્રયત્ન કર્યો છે એના કારણે પ્રજાની વચ્ચે જઈએ તો ફરી પાછી એકસો પચાસનો જે ટાર્ગેટ છે ત્યાં સુધી પહોંચીશું આગામી ચૂંટણીમાં ચહેરો વિજય રૂપાણી જ હશે ભારતીય જનતા પાર્ટી અત્યારે વિજયભાઈના નેતૃત્વની અંદર કામ જે કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તા વિજય રૂપાણી છે અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે રાજ્યમાં પાટીદાર આંદોલન હોય કે ઓબીસી આંદોલન હોય તો આ શું ચૂંટણી સુધીમાં ભાજપ આંદોલનકારીઓને મનાવવામાં સફળ થઈ જશે એવું લાગે છે ભારતીય જનતા પાર્ટીએ કોઈ આંદોલનકારીઓને મનાવવાનું કોઈ કારણ રહેતું નથી આંદોલન કરવાવાળા આંદોલન કરે પબ્લિકે નક્કી કરવાનું છે કે પોતાનું ભવિષ્ય ક્યાં આગળ છે આંદોલન કરવાવાળાની સ્થિતિ છે તો એ પોતાની રીતે કામ કરે એનો કંઈ માધું લોકશાહીની અંદર દરેકને અધિકાર મળેલો છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એના કારણે કરીને કંઈ પોતાનો જે લક્ષ્ય છે આગળ વધવા માટેનો જે વિકાસની રાજનીતિ છે એમાંથી કોઈ ચલિત થવાનું કોઈ કારણ નથી એને થતી પણ નથી આગામી દિવસોમાં શંકરભાઈ ચૌધરીનું લક્ષ્ય શું છે બસ જે કામ મળે છે એની અંદર પૂરા દિલથી કામ કરવું પ્રજા કલ્યાણ માટે જીવન આપ્યું છે તો પ્રજા કલ્યાણનું કામ કરવું કોઈ ખાસ મહેચ્છા કે રાજકારણમાં જે રીતે અત્યારે આરોગ્ય પ્રધાન છો આગળ કોઈ મહેચ્છા ખરી કેટલાક લોકો માત્ર મહેચ્છાની અંદર જે મળે છે એની અંદરથી સંતોષ મેળવવાની જગ્યાએ હજુ વધારે મળે એના માટે કરીને આજ જે છે પ્રેઝન્ટ ભૂલીને ફ્યુચરનો વિચાર કરતા હોય છે હું તો માનું છું કે વ્યક્તિના હાથની અંદર આ છે આજને જેટલું બેસ્ટ બનાવીએ આજે મને જે કામ મળ્યું છે એમાંથી હું બેસ્ટ શું કરી શકું આજે જે મને કામ સોંપ્યું છે એની અંદર વધારે સારું કરીને વધારે સંતોષ કઈ રીતે મળી શકું એનો જ મને લાગે છે એક ઉત્તમ રસ્તો છે શંકરભાઈ એન્કાઉન્ટરમાં વાત કરવા બદલ આભાર આપનો પણ ખૂબ ખૂબ આભાર નરેન્દ્રસિંહભાઈ તો રાજ્યના લોકોનું સ્વાસ્થ્ય સુધારવા માટે આરોગ્ય પ્રધાને અનેક પ્રયાસો કર્યા હોવાના દાવાઓ કર્યા છે પરંતુ આ દાવાઓ કેટલા સાચા છે તે તો આગામી ચૂંટણીમાં ગુજરાતની જનતા જ નક્કી કરશે તો એન્કાઉન્ટરમાં અત્યારે બસ આટલું જ આપ જોતા રહો ટીવી નાઇન નમસ્કાર